વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત ની અંદર પદ્ય ગદ્ય નંબર 5 પાઠ નંબર 5 ગુણવતી કન્યા ગુણવાન કન્યા એના રચયિતા લેખક જે છે એ છે કવિ દંડી. કવિ દંડી ની જે સંપૂર્ણ રચના જોઈએ એને 10 કુમાર તરીકે નામ એક ગ્રંથ રચેલો છે. કવિ દંડી એ 10 कथम गणवंती
ધાર્યા અહં વિંદેયમ વિતિ તો કે છે તત્ તો કેવી રીતે ગુણવંતી ધાર્યા અહં ગુણવંતી પત્નીને હું વિંદેયમ વિતિ એટલે કે છે તો કેવી રીતે પ્રાપ્ત કરું ગુણવાન કન્યાને અહીં પેલો પેરેગ્રાફ ગુણવાન કન્યાને મેળવવા માટેનું જેની ચિંતા છે એ છે તો જોઈએ ફરીથી કાંચી નગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષે પ્રવેશે છે ત્યારે ચિંતિત થાય છે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓને સુખ પ્રાપ્ત થતું નથી તો કેવી રીતે હું ગુણવાન પત્નીને પ્રાપ્ત કરું એમ વિચારે ચિંતિત થાય છે ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ જેમાં અહીં વ્યક્તિ કાઢી લે છે સરસ મજાની તતઃ સહ પ્રભુનો વિચાર તતઃ એટલે કે પછી સહ એટલે કે તે અને પ્રભુ તમ એટલે કે ખૂબ વિચારે કે મારે સારી પત્ની કેવી રીતે પ્રાપ્ત કરવી પછી વસ્ત્રાંતે પિન્ન બદ્ધશાલી કે છે કે ખૂબ વિચારીને તે વસ્ત્રાંતે વસ્ત્રના છેદે પિન્ન બદ્ધશાલી પિન્ન બદ્ધશાલી એટલે કે જે છે ડાંગર એક પ્રસ્થ ડાંગર ને બાંધીને દાર જમણા પત્ની મેળવવા માટે વિવિધાં દેશાં અવગમત વિવિધ દેશમાં ભ્રમણ કરે છે ફરીથી જોઈ લઈએ તો પછી તે ખૂબ વિચારીને વસ્ત્રને છેડે બાંધેલી ડાંગર વાળો પત્ની મેળવવા માટે વિવિધ દેશમાં ભ્રમણ કરે છે એકદા સહ કાવેરી તીર પતને એકવાર તે કાવેરી નદીના પતન એટલે કે કિનારે સમાગત આવી એકવાર તે કાવેરી નદીના કિનારે આવી પહોંચ્યો અત્ર સહકૂપે અહીં તેણે કુવા પર વિરળ ભૂષણા કુમારી મેકમ અવશ્ય વિરળ એટલે કે આછા સરસ આભૂષણો ધારણ કરીને એક કુમારીને જોઈ અવશ્યતા એટલે કે જોઈ તસ્યા રૂપ સંપદા વિમૂર્તમ સો ચિંતયત તસ્યા એટલે કે તેની રૂપ સંપદા વિમૂર્તમ એટલે કે રૂપ સંપત્તિથી અભિભૂત થયેલા આકર્ષાયેલા તેણે ચિંતયત વિચાર્યું આકૃષ્ટમ ને હૃદયમ પશ્યામ શું કહે છે આકૃષ્ટમ એટલે કે આકર્ષાયું મે એટલે કે મારું હૃદય એટલે કે હૃદય મન અશ્યામ એટલે કે આના તરફ મારું મન આના તરફ આકર્ષાયેલું છે તદેતમ પરીક્ષ વિવાહ પ્રસ્તાવમ કૃત્વા તો કે છે તદેતમ પરીક્ષ તો તેની પરીક્ષા કરીને વિવાહ પ્રસ્તાવમ કૃત્વા વિવાહનો પ્રસ્તાવ કરીને સત્યમ સંમતો તેની સંમતિ મેળવીને ઉદ્વાહની તેને પરણીશ સતામ નિકષા સંગત્ય સવિનયમ નામ તે તેની નિકષા સંગત્ય નજીક જઈને પાસે જઈને સવિનયમ વિનય સાથે આ પૂછ્યું અસ્તિતે કૌશલમ શાલિપ્રસ્થે અને સંપન્ન મહારમ નામ પૂજીતું જો એણે એને પૂછ્યું પ્રશ્ન કર્યો શું કર્યો કન્યાને કે છે કે શાલિને કૌશલમ એટલે કે એક પ્રસ્થ ડાંગરમાંથી સંપન્ન આહારમ સંપૂર્ણ આહાર બનાવી કૌશલમ કુશળતાપૂર્વક નામ પૂજીતું તું મને ભોજન કરાવી શકે જમાડી શકે તતવ સા હોમિતિ ઉક્ત્વા તતવ એટલે કે પછી સા એટલે કે તે ઓમિતિ ઓમ એટલે કે હા અને ઇતિ એટલે કે એમ હા એમ
एक प्रस्थ डांगर माथी धान्य मांडियो भोजन बनावा माटे श्रेष्ठी पुत्र श्य श्रेष्ठी पुत्र ना याचना अनुसार कर्तुं प्रवृत्ता એટલે કે કહેવા પ્રમાણે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થઈ. ફરીથી જોઈ લઈએ બીજો જે પેરેગ્રાફ છે એમાં એક શક્તિકુમાર ભ્રમણ કરતા 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 એક સરસ મજાની નદીને કિનારે એક કાવેરી નદીને કિનારે કન્યાને જુએ છે, એના તરફ આકર્ષાય છે અને પછી એ નિર્ણય કરે છે કે ભાઈ આ કન્યાને હું પરીક્ષા લઈશ, જો એનામાં એ સફળ થાય તો એની સંમતિ હું એની સાથે વિવાહ કરીશ. પછી તે ખૂબ વિચારીને વસ્ત્રને છેડે બાંધેલી ડાંગર વાળો પત્ની મેળવવા માટે વિવિધ દેશમાં ભ્રમણ કરવા લાગ્યો. એકવાર તે કાવેરી નદીની કિનારે આવી પહોંચ્યો. ત્યાં તેણે કુવા પર આછા આભૂષણો ધારણ કરેલી એક કન્યાને જોઈ તેની રૂપ સંપત્તિથી આકર્ષાયેલા તેણે વિચાર્યું, મારું મન તેના તરફ આકર્ષાયું છે તો તેની પરીક્ષા લઈ વિવાહનો પ્રસ્તાવ કરી તેની સંમતિ મેળવી તેની સાથે પરણીશ. પછી તેની પાસે જઈને વિનયપૂર્વક પૂછ્યું, તારામાં એક પ્રસ્થ ડાંગરમાંથી સંપૂર્ણ આહાર બનાવી મને જમાડી શકે? પછી તે હા એમ કહી એક પ્રસ્થ ડાંગર લઈ શક્તિકુમારના કહેવા પ્રમાણે પ્રવૃત્ત થઈ. તતઃ સા બુદ્ધિશાળી કન્યા તાન સાલે પ્રથમ આ તપે તપ્તને. હવે જો શક્તિકુમારે પરીક્ષા માટેનો પ્રસ્તાવ મૂકી દીધો છે કે ભાઈ આ એક પ્રસ્થ ડાંગર છે એમાંથી તારે સંપૂર્ણ ભોજન બનાવવાનું છે અને એ કન્યા જે છે એ પણ હા એમ કહી પોતાની બુદ્ધિ પ્રમાણે સરસ મજાનું કાર્ય કરે છે. શું કરે છે? તો પછી તે બુદ્ધિમતી કન્યા તાન સાલે પ્રથમ આ તપે તપ્તવતી. પછી તે બુદ્ધિશાળી કન્યા તે સાલે એટલે કે ડાંગરને પ્રથમ એટલે કે પહેલા આ તપે એટલે કે તડકામાં તપ્તવતી, તડકામાં તપાવે છે. હવે આપણને ખબર છે કે જે ચોખા બને એ પહેલાં આપણને જે મકાઈના ડૂંડવા હોય એવી રીતે ડાંગરના ડૂંડવા હોય ત્યાર પછી એમાંથી ચોખા થાય. એટલે એ જે ઓલો ડાંગર લઈને આવ્યો હતો કુમાર એને આપી દે છે. એટલે તો પહેલાં તો કન્યા એ ડાંગરમાંથી ચોખાના દાણાને છૂટા પાડવા હોય એના માટે એ પહેલાં એને તડકામાં તપાવે છે. તતઃ સમયમ પરિશુદ્ધયામ ભૂમો તાન આ. હવે તડકામાં તપાવ્યા પછી શું કરવાનું છે? તો કહે છે તતઃ પછી સમાયામ, પછી તે સમાયામ એટલે કે સપાટ પરિશુદ્ધયામ અને સપાટ અને શુદ્ધ ભૂમો જમીન પર તેને અઘટયત એટલે એને ખાંડે છે. અને કૃષેભ્યસ્ત તાંડુલા પૃથક્ત સંચાત. હવે એને તડકામાં તપાવી સપાટ જમીન પર ખાંડે એટલે શું થાય કે જે ઓલા ડાંગરના છોતરા અને ચોખા બંને સુધી ને અલગ પડી જાય. એટલે કહે છે કે ભાઈ આને કૃષેભ્ય, કૃષેભ્ય એટલે કે છોતરા પોતરા અને તાંદુલા, તાંદુલા એટલે ચોખા, તો તેનાથી પોતરાઓ અને ચોખા પૃથક સજ્જત અલગ પૃથકરણ કરો એટલે અલગ અલગ કરો. તો કહે છે કે ભાઈ પૃથક કહ સજ્જત અલગ અલગ થઈ ગયા. હવે આ પેરેગ્રાફ છે મિત્રો જોઈ લઈએ કે પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ચોખાને પહેલાં તો એટલે ડાંગરને પહેલાં તો તડકામાં તપાવી અને પછી સમતળ શુદ્ધ જમીન પર એને ખાંડી. તેનાથી છોતરાઓ અને ચોખાઓ અલગ થઈ ગયા.
હવે એ અલગ થઈ ગયા તો પછી અમે અલગ કરીને કન્યા ઘરે શું એના માટે સરસ બુદ્ધિનો ઉપયોગ કરે છે. આગળ શું કરે છે કે તાંડુલાન સંપ્રાપ્ત, તાંડુલ એટલે કે ચોખાને, સંપ્રાપ્ય એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. તો કહે છે ચોખાને પ્રાપ્ત કરીને સાત તુષાન ભૂષણના માર્જનાર્થે સવર્ણ કારાય વિક્રેતું ધાન્ય અપયન. જો શું કરે છે ચોખા અને કોતરા બે અલગ પડ્યા. હવે સામાન્ય રીતે આપણે શું કરીએ, કોતરાને કાટ નથી નકામા છે એમ કરી ફેંકી દઈએ છીએ, પરંતુ આ કન્યા બુદ્ધિશાળી છે એટલે એણે શું કર્યું કે તાંડુલાન સંપ્રાપ્ત, ચોખાને પ્રાપ્ત કરી લીધા અને સાત ઉષાન અને તે કોતરાઓને ભૂષણના માર્જનાર્થ, આભૂષણ ભૂષણ એટલે કે ઘરેણા ને માર્જનાર્થ, માર્જનાર્થ એટલે કે સાફ કરવા માટે સવર્ણ કારાય વિક્રેતુ, સવર્ણ એટલે કે સોની અને વિક્રેતુ એટલે કે વહેંચવા, સોનીને વેચી આવવા માટે ધાત્રી અપયન, ધાત્રી એટલે કે દાસી નોકરાણી એને કહ્યું. હવે એ જે છે ડાંગરના જે છોકરા હોય છે એ સોનીને કામ આવે કેમ, કારણ કે એને જે ઘરેણાઓ સાફ કરવાના હોય એના માટે એને છોતરાની જરૂર પડે. ડાંગરના જે કૂતરા હોય એનાથી સોની એ ઘરેણા સાફ કરે એ ઓલી બુદ્ધિશાળી કન્યા જાણતી હતી એટલે એણે ચોખા લઈ લીધા અને એને વેચી દીધા. હવે એ જે કૂતરા વેચ્યા એમાંથી એણે શું ઉત્પન્ન કર્યું, ધન પૈસા, એનાથી એ બીજી વસ્તુ લઈ આવશે. એટલે કહે છે તસ્મા તો યત ધનમ મિલ્યું, કારણ કે આપણે વસ્તુ વેચીએ તો આપણને ધન પ્રાપ્ત થાય એટલે કહે છે તેમાંથી યત એટલે કે જે ધન એટલે કે ધન મિલતી એટલે કે મળ્યું તે કાષ્ઠાની આ માનવ ઇતિ ચ ધાત્રી નિવેદિત. જો તેમાંથી જે ધન મળ્યું તેના કાષ્ઠાની, કાષ્ઠાની એટલે કે લાકડું, આહાર, આહાર એટલે કે લઈ આવ, તેનું લાકડું લઈ આવવા માટે ધાત્રી નિવેદિત હતી, દાસીને જણાવ્યું. ફરી બે પેરેગ્રાફ જોઈ લઈએ. તૃષાન તાંડુલાન સંપ્રાપ્ય સા તુષાન ભૂષણના માર્ગના સવર્ણકારાય વિક્રેતુ ધાત્રી અવકથયત. કે છે કે ચોખાને પ્રાપ્ત કરીને પુત્રાઓને ઘરેણા સાફ કરવા માટે સોનીને વેચી આવવા માટે દાસીને જણાવ્યું. તેમાંથી જે ધન મળ્યું તેનો લાકડા લઈ આવવા માટે પણ દાસીને જણાવ્યું. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ધાત્રી કાષ્ઠાની આની વધી. હવે જો દાસીને તો જેટલું કહે કાર્ય એટલું એ કરે, એટલે ઓલી બુદ્ધિશાળી જે કન્યા હતી એણે એને કોતરા વેચ્યા સોનીને કીધું, તેમાંથી જે ધન પ્રાપ્ત થયું એમાંથી એણે લાકડા લઈ આવી અને એ લાકડાનું એણે શું કર્યું તો હવે આગળ આવે છે. ધાત્રની કાષ્ઠાની આની વધી, દાસી કાષ્ઠાની એટલે કે લાકડાઓ આની વધી લઈ આવી. તદંતર ત્યાર પછી સા તાંડુલાન અસ્મૃત જને પ્રક્ષાલિત, તદંતર એટલે કે ત્યાર પછી સા તાંડુલાન કે તેણે ચોખાને અસ્મૃત જને શુદ્ધ પાણીમાં પ્રક્ષાલિત વધી વારંવાર ધોયા, ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિત અને પછી ઉષ્ણીકૃતે એટલે કે ઉકળેલા ગરમ પાણીમાં તેને તાન પ્રક્ષિત હતું તેને નાખ્યું. આપણને ખબર છે કે ચોખા રાંધતા હોય આપણે તો પહેલાં આપણે ગરમ પાણી મૂકીએ છીએ અને પછી ચોખાને ધોઈ ગરમ ઉકાળેલા પાણીમાં નાખીએ તો થોડીક જ સમયમાં, થોડાક જ ટાઈમમાં એ ચોખા રંધાઈ જાય છે. એટલે કહે છે કે તેણે ચોખાને તદંતર ત્યાર પછી સાત આંદોલન તેણે ચોખાને અસ્મૃત જલે શુદ્ધ પાણીમાં ધોઈને ગરમ કરેલા પાણીની અંદર પ્રક્ષિપ્ત વધી નાખ્યા. અલ્પ ઈસા કાલને, અલ્પ ઈસા એટલે અલ્પ એટલે કે થોડો, થોડા જ સમયમાં, કાલને કાલ એટલે સમય, થોડા જ સમયમાં તાંડુલાવા સિદ્ધા સજ્જતા, થોડા જ સમયમાં ચોખા સિદ્ધા સજ્જતા તૈયાર થઈ ગયા. તથા ઇંધનાની જલને સમયત્વા, હવે
માટે બસો જોઈએ છે, સંપૂર્ણ ભોજન જોઈએ છે. એટલે હવે બુદ્ધિશાળી કરીને શું કરે કે ભાઈ રંધાઈ ગયા પછી લાકડું આપણે પાણીમાં ધૂંધળ ખાડી નાખીએ તો એમાંથી શું બને, કોલસો. એટલે એ કોલસાને પણ જેની જરૂરિયાત હોય ને એને ફરી પાછું વેચે અને ફરી પાછું ધન ઊભું થાય. એટલે કહે છે તતઃ ઇંધનાની જલૈન સમયત્વા, પછી ઇંધનાની એટલે કે બળતણની જલને એટલે કે પાણી વડે સમયત્વા ઠારીને કૃષ્ણાંગારાનપી કોલસાને પણ તદર્થી વ્યહ પ્રેષિત્વા, જરૂરિયાત વાળાઓને મોકલીને પ્રેષિત્વા એટલે કે મોકલવું, જરૂરિયાત વાળાઓને મોકલીને યત ધનમ લબ્ધમ, જે ધન લબ્ધ એટલે કે મેળવવું પ્રાપ્ત કરવું, તો જે ધન મળ્યું તેમ ધને તે ધનથી શાકમ ધૂતમ દધિ તેલમ ચ ક્રીતવતી. શું કહે છે કે જે ધન મળ્યું એમાંથી એને શું લઈ આવી, તો કહે છે યત ધનમ લબ્ધમ, જે ધન પ્રાપ્ત થયું તેમ ધને તે પૈસામાંથી શાક ધૃતમ એટલે કે ઘી, દધી એટલે કે દહી, તેલમ એટલે કે તેલ અને તે ક્રીતવતી ખરીદ્યું. તેમ ચ સા વિવિધાની વ્યંજનાની સંપાદિત હતી અને તેમાંથી તેણે વિવિધ વ્યંજનાની એટલે કે વ્યંજનો વાનગીઓ સંપાદિત હતી બનાવી. હવે ફરીથી આ કાર્યક્રમની અંદર જે લાકડા લઈ આવી દાસી એની એક કન્યા કઈ રીતે પોતાની બુદ્ધિથી જુદી જુદી વસ્તુઓ દ્વારા એ વ્યંજનો વાનગીઓ બનાવે છે એની વાત છે. ફરીથી જોઈ લઈએ. ધાત્રી કાષ્ઠાની આવી હતી, દાસી લાકડું લઈ આવી, ત્યાર પછી તેણે તાંડુલા ચોખાને અસ્કૃત જલે રક્ષાલે શુદ્ધ પાણીમાં વારંવાર ધોઈને ઉષ્ણીકૃતે જલે ગરમ કરેલા પાણીમાં તાન પ્રક્ષેપ વધી તેને નાખ્યા. અલ્પિસા કાલને અલ્પ એટલે કે થોડા જ કાલે એટલે કે સમયમાં તાંડુલા એટલે કે ચોખાઓ સિદ્ધ સજ્જતા બંધાય ગયા, થોડા જ સમયમાં ચોખા બંધાય ગયા. તતઃ ઇંધનાની જલૈન સમય અને પછી બળતણને પાણી વડે ઠારીને કોલસાને પણ જરૂરિયાત વાળાઓને મોકલી દીધા. તેમાંથી જે ધન પ્રાપ્ત થયું તેમાંથી શાક ઘી દહીં અને તેલ વગેરે ખરીદ્યું અને તેમાંથી વિવિધ વ્યંજનો બનાવ્યા. ત્યાર પછીનો પેરેગ્રાફ છે સંપને આહારે સા કન્યા, ધાત્રી મુખે અતિથયે પ્રથમમ સ્નાતમ નિવેદિતવતી. હવે આહાર અંતે ગયો છે, જો એને ચોખા શાક ઘી એણે જે વાનગીઓ બનાવી હતી એણે બનાવી દીધી છે, વ્યંજનો વાનગીઓ તૈયાર થઈ ગઈ છે. એટલે હવે એ શું કરે છે કે ધાત્રી મુખે એટલે કે દાસી દ્વારા અતિથે અતિથિને પ્રથમમ સ્નાતમ પહેલા સ્નાન કરી કરવા જણાવે છે, નિવેદિત પતિ જણાવે છે. સંપને આહારે આહાર તૈયાર થઈ ગયા બાદ સા કન્યા તે કન્યા ધાત્રી મુખે દાસીના મુખે અતિથયે પ્રથમમ સ્નાતમ નિવેદિત પતિ, અતિથિને પહેલા સ્નાન કરવા માટે જણાવે છે. તતઃ સ્નાન શુદ્ધયો તસ્મૈ અતિથયે સા પેયો આહાર પૂર્વે ભોજનમ ધૃત સહિતમ ઓદનમ વ્યંજનચ્છ અયચ્છત. હવે શું કરે, બોલો અતિથિ મહેમાન એટલે કોણ, શક્તિકુમાર. જ્યારે કન્યા બોલાવે છે એટલે એ આવે છે. તતઃ
भोजन घी सहित उदनम उदनम એટલે કે ભાત ઘી સહિત ભાત અને વ્યંજન છ આ અયક્ષર અને વિવિધ વાનગીઓ અયક્ષર એટલે કે આપી આહાર પૂર્વે ભોજનમાં ઘી સહિત ભાત અને વિવિધ વાનગીઓ આપી મધ્ય મધ્ય સા ભોજ્યાદિના વિવિધના પદાર્થના વર્ણનમ કૃત્વા અતિથયે ભોજન રુચિમપિ અવર્ણય હવે એને વાનગી તો બનાવી નાખી પરંતુ એમાં રસ સાથે કેવી રીતે જમાડવું એ પણ એ તમને કુશળ રીતે જાણે છે એટલે શું કરે છે મધ્યે મધ્યે સા એટલે કે વચ્ચે વચ્ચે તે ભોજની ભોજન ભોજ્યાદિના ભોજન અને વિવિધ પદાર્થોના પદાર્થોનું વર્ણન કરીને અતિથિ એટલે કે શક્તિકુમારની ભોજનની રુચિ પણ અવર્ધયત વધારે છે ભુક્તે તુ તસ્મિન અતિથો તયા તાંબુમ લશ્યાપિ વ્યવસ્થા કૃતા જો એક અન્યાય શું કર્યું છે તો ભુક્તે તુ તસ્મિન અતિથો કે અતિથિને ભોજન પૂર્ણ થયા બાદ તાંબુલશ્યાપિ એટલે કે પાણીની વ્યવસ્થા પણ એણે કરેલી છે એવમ સ્વકીય ગુણ સંપદા પ્રસ્થ કરી લીધે આમ પોતાની ગુણ સંપત્તિથી એક પ્રસ્થ ડાંગર નાખી ધાન્ય વિવિધાની વ્યંજનાની વિરચિતવતી કન્યા પ્રતિ સમાકૃષ્ટ શક્તિકુમાર વિવાહસ્ય પ્રસ્તાવમ કૃત્વા શું કરે છે તો આમ પોતાની ગુણ સંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગર નાખી વિવિધ વાનગીઓ બનાવી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહસ્ય પ્રસ્તાવમ કૃત્વા વિવાહનો પ્રસ્તાવ કર્યો કન્યાયાહ સ્વીકૃતે પ્રસ્તાવે અને કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો તા વિધિવદુપયમ્ય તેથી વિધિપૂર્વક વિવાહ કરી સ્વનગરમ નયત પોતાના નગરમાં લઈ ગયું હજી છેલ્લો જે પેરેગ્રાફ છે એકવાર ફક્ત અનુવાદ જોઈ લઈએ મિત્રો કે આહાર તૈયાર થઈ ગયા બાદ તે કન્યાએ દાસીના મુખે અતિથિને પહેલા સ્નાન કરવા માટે જણાવ્યું કેમ કારણ કે ભોજન આપણે કરવા બેસે પહેલા અવશ્ય હાથ ધોઈને સાફ કરીને બેસવું જોઈએ એટલા માટે એ કન્યા જે છે અતિથિને પહેલા સ્નાન કરવા માટે જણાવે છે પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને પાણી આહાર પહેલા પીણા અને ભોજન સહિત ભોજનના ઘી સહિત ભાત અને વિવિધ વાનગીઓ આપે છે વચ્ચે વચ્ચે ભોજનના વિવિધ પદાર્થોનું વર્ણન કરીને અતિથિની ભોજન રુચિ પણ વધારે છે અને ભોજન સંપન્ન કરી રહ્યા બાદ અતિથિ માટે એ પાનની વ્યવસ્થા પણ કરે છે આમ પોતાની રૂપ સંપત્તિથી ગુણ સંપત્તિથી એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે એ કન્યાને વિવાહનો પ્રસ્તાવ કર્યો કન્યાએ જ્યારે વિવાહનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે વિધિપૂર્વક લગ્ન કરી એ કન્યાને પોતાના નગરમાં લઈ ગયો મિત્રો અહીં આ પાઠ મહાકવિ દાંડીએ રચેલો દસ કુમારમાંથી એણે જે પોતાનો અનુભવ જણાવ્યો તે અનુભવ બુદ્ધિશાળી કન્યા સરસ મજાનો પાઠ પાડે છે એ કથા વસ્તુ અહીં આપણને